ये पतंग लागे से आकाश मारे लुटवा जाऊ से, अरे लाइव ने सब लकड़ी मारे लुटवा जाऊ से, पतंग उड़े से आकाश मारे लुटवा जाऊ से। अरे साना माना घरे बेहो ने काय पतंग लुटवा न जाऊ, एक पड़शे ने तो वागशे। अबे एम काय न पड़ू, लकड़ी लाय, पतंग तो लुटवा पड़शे ने, नकर की हेने जी हूं उड़ाड़ीश। પણ હવારના તમે પતંગ લૂટો છો, હજી એકે પતંગ લૂટી તો છે નહીં, તે પણ લાકડી મોટી નોતી, ને બધા વાહડા લઈ લઈને પતંગ લૂટવા વાળા આવે, પછી મારા હાથમાં થોડા આવા દે એટલે જો હું લાકડી લેવા આવ્યો। પણ ખીહરમાં વેસાતી પતંગ લઈ લેજો ને, પૈસા વાયો કે શેની લેવી, રિલ્યુ તો માઈન માઈન પૌરાવાનું છે। એ હાલ તો તમે ભૂખ્યા થાવ ને ત્યારે ખાઈ લેજો, હું પીડી કાકીને ઘરે જાઉં છું। હું કામ ઈ ખીહરમાં તીખા લાડવા બનાવે ને જોવા, તીખા લાડવા બનાવે? હા, ખીહરમાં તીખા લાડવા થોડા ખાવાના હોય, ગળ્યા લાડવા ખાવાના હોય, અને આપણે અહીંયા કાઈ જોવા નહીં જવું, પછી તોય તીખા લાડવા બનાવે। હું લાડવા નથી બનાવવાની, જોવા ખાલી જાઉં છું। ના ના, આપણે કાઈ નહીં જવું, એ આવી કપાઈને આવી। પણ આમ જોવો તો ખરા કે પડશો, બોલો લે ઊંધા ચપ્પલ પહેરીને વઈ આવ્યા। હલો, બોલતા પતંગ આવી ગયા, બોલતા પતંગ આકાશમાં ઉડે એટલે સરબર 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 બોલે, હે પતંગ આવતી લાગે। એ બકુલભાઈ, તમે આમ આગુ રાખો ને ખણીયું વગાડશો। લઈ લીધી, લ્યો પતંગ લાવા મારી છે। તમારી ક્યાંથી હોય પતંગ? લે હું ઉડાડતો હતો બેવી। તમે શાથી ઉડાડતા હતા? હવે અહીંયા મારા ઘરેથી ઉડાડતો હતો, તે મુકાઈ ગયો હાથમાંથી। હાથમાં ખણીયું લઈને ફરણ ખોટું હું બોલો? અચ્છા આપી જો, હવે હું વાહ દોડ્યો તો પતંગ લેવા। બકુલભાઈ પતંગ અહીંયા આવી એટલે હવે આ પતંગ મારી। પણ મમરાભાઈ આપી જો ને, તમારે તો એટલી બધી પતંગો છે। તે આ બધી પતંગો તો વેસવાની છે, આ પતંગ તો મારે ઉડાડવાની છે હવે। તો તમે ધંધો કરો છો પતંગો લૂંટો? એ તો બે કામ હારે કરાય ને। હું હારે કરાય? એક તો હવાનો ખણીયું લઈને રખડું, એક પતંગ લૂંટી નહીં, અને આ પતંગ માઇન્ડ હાથમાં આવતી હતી ત્યાં તમે લઈ લીધી। બકુલભાઈ આ મારી જગ્યા ઉપર આવી એટલે આ પતંગ હવે મારી, હવે નહીં મળે, તમારે જાવું જાળતા થાવ। તો એક કામ કરો ને, બે પંજા બાકીમાં આપી જાઓ તો હું લૂંટવાનું બંધ કરું। બાકીમાં પતંગ થોડા મળે, રોકડા પૈસા આપો લાવો। એ હારું, તો હું વ્યા જાઉં ભોળા દાદા ની વાડીએ, અહીંયા કઈ તમે પતંગો અમારા હાથમાં નહીં આવવા દો। હા તમે તાર ભોળા દાદા ની વાડીએ વ્યા જાઓ, હવે તો મારે લૂંટવામાં ધ્યાન દેવી છે, અને ઝાઝા પતંગ ભેગા થઈ જાય ને પછી ઈ વેચી દેવા છે। હવે પતંગ ઉડે એવા છો, લે જા પતંગ ઉડાડ જા। હા હું પતંગ, હવે મારે આછે બનાવેલો પતંગ ના ઉડાડવો? લા બધા પતંગ આછે જ બને, કઈ પગે ન બને, તોય મારે આછે બનાવેલો પતંગ ના ઉડાડવો? આ પતંગ કોઈનો પતંગ ન કાપે, તો આપણે કોકનો પતંગ હું કામ કાપવો? આપણો પતંગ ન ઉડાડવી? મારે એવો આછે બનાવેલો પતંગ ના ઉડાડવો? તમે પૈસા આપો, હું બીજા પતંગ લઈ આવું વેસાતા। ના રે ના, હું એક રૂપિયો નથી આપવાનો, આ પતંગ ઉડાડવો તો ઉડાડ, તો મારો પગાર આપો, ઈ પૈસા માં લઈ હું લઈ આવું પતંગો। પણ હજી અહીંયા દહ દી છે, દહ દી માં તને પગાર આપું? હા તો પૈસા તો આપવા જ પડશે, મારે પતંગ આ આછે બનાવેલી ના ઉડાડવી, હું એક રૂપિયો ને છાપવાનો। આમ જો આમ જો, અને આમ ખાવાનું આગું રાખ। ઓ બાપા ઓ બાપા, મને વગાડ્યું! હા ત્યાં બોરડી છે વાગે તને, તો તું ખાઈનું લઈને આવું કામ આવ્યો? તમારી વાડીએ પતંગ લૂંટવા આવ્યો? ના રે ના, અમારી વાડી માંથી પતંગ નો લૂંટતો, બહાર નીકળી જા જા। બોલો લ્યો, તમારે બહાર તો ક્યાં લૂંટવા જાવ? એ તારે ગમે ને લૂંટો ને લૂંટજે, અને આ હું એ જો ને બકુલભાઈ આછે પતંગ બનાવીને મને કે તું ઉડાડ જા। વાહ ભોળા દાદા વાહ, હું તે ખર્ચો કોણ કરે? પૈસા નો પતંગ ન લેવાય, આમ આછે બનાવીને ઉડાડાય તો તો મલક આખો એમ જ ન કરે તમારી જેમ? એ તો કોક ને ન આવડતું, ન બનાવે, મને આવડે, જો પતંગ બનાવ્યો જાય ઉડાડ જા। મારે ના ઉડાડવી, બકાલા માં શીકણામ શીકણો હું ભીંડો, અને એન થી શીકણો હું એ ગુંદર, અને એન થી શીકણો હું ભોળા દાદા। સાના મને બે મારું નામ દે માં, તો શીકણા સવો તો કેત તેને, હું કા શીકડો ના, હાલ તને પતંગ લઈ દઉં, હાલ કોની દુકાને મળે? મમરા ભાઈ ની દુકાને, જોવે એટલા પતંગ છે, હાલ મમરા ભાઈ ની દુકાને, અને તું વાડી ની બહાર નીકળી જાય। અરે બહાર હું કેમ જાવ વાડી માં, હું તમારે એરે નો આવું? આ તો તું હાલ હાલ આજે કોઈ ઘરાક કેમ નહી આવતું હોય? જવા ઘરાક લઈને આવ્યો। હા મને ખબર છે, તમે ઘરાક લઈને નથી આવ્યા, દુકાન બંધ કરાવવા આવ્યા છો કેમ એમ બોલ્યા? તે એમ જ તેના ભોળા દાદા, તમે ગમે એ વસ્તુ મારી દુકાને થી લઈ ગયા, મારે કોઈ થી ફાયદો થયો? પણ અમારા બાઈકી માં પતંગો ના લેવાની, રોકડે પતંગો લેવાની છે। તમારા બાઈકી માં લેવી કે રોકડે લેવી, મારે તમને પતંગ દેવી જ નથી। પણ વાંધો હું વાંધો બકુલભાઈ, હમણાં પતંગ લઈને જાહે ને હળી ભાંગી ને પાછા આવશે, મને કહે લ્યો બદલી દો। ઈ તો મમરા પા હળી ભાંગલી એટલે બદલાવા આવી તે ભોળા દાદા, હળી ભાંગલી હોય તો હું તમને પતંગ બદલી દઉં, પણ તમે તો આછે કરીને ભાંગી લઈને આવા એવા છો। પણ પૈસા દેવી તમારે બદલાવી દેવી પડે પતંગો, ઈ પૈસા દો તોય મારે તમને પતંગો દેવી જ નથી, પછી ક્યાં વાત રહી? એમ નો હાલે બમરાભાઈ, પતંગો તમારે દેવી જ પડશે, મારે તમને તણે પતંગો દેવી જ નથી, અને તમે તણે પતંગ થી એક ફૂટ આગળ જો હાલો। પણ એમ ને મારે રે હું વાંધો, તમારે રે ઈ વાંધો, તમે આ બે લઈ લઈ ભાઈ બોલા દાદા, એને પતંગો ન દેવી જ કાઈ નહીં, હાલો આપણે પતંગ લૂંટવા વિયા જઈએ। હાલ એમ કરી હાલ ઉભા રહો, આપણે તણે ભાગમાં લૂંટી, આ તો તું હાલ હાલ।
હાલો ઈ તમારે જેમ લૂંટવી એમ લૂંટો બાકી અહીંયા પાછા ન આવતા મારા ઘર આગે એક તો ન આવે ભાઈ હું છે પતંગની હળી હોય તો આપને પતંગની હળી હું કરવી મારે પતંગ બનાવવા છે તું ભાઈ જાને યો બોલો આમને માછે બધા પતંગો બનાવવા મળશે તો મારી પતંગ કોણ લઈ જાય ઓ પતંગ વેચવા લાવ્યા એમાં તો કે હવાનો પાન નહીં લ્યો એને તો એમ છે ને આને બાકીમાં લેવી છે ફટન ના પાડી દીધી હાલન બોલા દાદા ટેમ્પો ભરીને પતંગ લાવી મમરા ભાઈ ની સામે ઉડાડવી ઈ રેવા દે તું પૈસા ની પતંગ નત લાવવાની લૂંટવામાં ધ્યાન દે બોલા દાદા પતંગ ક્યાં પતંગ કપાઈ નાવી આ વધાર ઉડે મને એમ કે પતંગ કપાઈ નાવી પકા ઘરખું જોતો તો હો આમ ધાબા ઉપલી ઉડાડે બકુલભાઈ ઠીકમભાઈ પતંગ ઉડાડે લાવો તો પતંગ હેઠી હેઠી ઉડે લાવો પાડી દો કનેત્રો બુચ્છો લાવો 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 પાડી દો પાડી દો પાડી દો પાડી દો પાડી દો પાડી દો પતંગ મારી મરજી તમારે મૂર્તિ પતંગ પડાય જ નહીં ને ભોળા દાદા એ પતંગ ના પાડી મેં પાડી કઈ દીધો ને ફરી વાર ઉડતી પતંગો ન પડે અરે એમ નહીં ભોળા દાદા ના માથામાં દોરી આવી ગઈ તો તો બોકુ નો કપાદત વયો અદા ન કર અમને એક સપ્પલ નાખી તો હું જાઉં છું ભરત ની ભોળા દાદા આમ પતંગ આવી બીજી તો દોર દોર હબ જા હબ હાલો આપણે છે ઓ ઉભો રહે ને ચીકમ કેમ કે ઉભા રહ્યો એમ હવે ઈ તો એને એમ કીધું તમે ઉભા રહો હું જાઉં એમ આ તો હાલ હાલો આય મસ્તી નો પતંગ હાથ માં આવી ગયો હે લા તે લૂટો પતંગ હા તો વાંધો ને હવે આપણે બે પતંગ થઈ ગયા પણ આ પતંગ તો જોવા ભોળા દાદા કેવો મસ્ત છે હું પણ બકુલભાઈ આ પતંગ લૂંટવા હું કેટલું દોડ્યો એક તો સપ્પલ હોપટ કાંટો વાગ્યો આ મારું સપ્પલ ક્યાં પડી રહ્યો હે ભોળા દાદા હા તીકમ ને તમે સપ્પલ તાક્યો તો જ્ઞાન જ પડી રહ્યો ને આ ને જ પડી રહેલું છે લેવું લેતા હું પાંચ ના પતંગ માં પસાના સપ્પલ ભૂલી ને આવ્યા તને કહું આ પતંગ મને આપી દે ને ના ના બકુલભાઈ આ પતંગ તો મારે જોવે હલ્યો ખણ્યું તમે બીજો પતંગ લૂંટી આવો સતો હારો પતંગ માજો છે ખણ્યું પાછું આપ્યું બકુડા તારી વાત હાચી સપ્પલ ને જ પડ્યું તું બોલ તે ભોળા દાદા પતંગ નો શોખ જ એવો છે ખાવાનું ભૂલાઈ જાય ને હું આખો આખો દી અમારી પતરા ની ઓળી ઉપર પતંગ લૂંટવા ઉભો રહું તો હું સપ્પલ ભૂલીને પતંગ માં દોડ્યો અને ભોળા દાદા મમરાભાઈ છે ને એ પતંગ વેસવા લાવ્યા ને તો એ કપાઈ ગયેલો પતંગ પાળી જાય એ દોટ મૂકે ને એની દુકાન હતી તો તો બકુલભાઈ હાલો ને મમરાભાઈ પતંગ લૂંટવા જાય કે એની પતંગો લૂંટી લેવી તારું હાસું હું એ વિષય રહેશે એવું ખરું આ તો એક કામ કરવી એની દુકાન પાસે એક તૂટલો પતંગ જવા દેવી લેવા જાય એટલે આપણે લઈ આવીશું એના પતંગ હા એમ કરી આ તું છે ને આથી પતંગ જવા દે એવી મમરાભાઈ ની દુકાને જવી આ તો તમે તૈયાર રહી હાલો હું પતંગ જવા દો હે ઘર આવતા ના પણ કપાઈ ગયેલી પતંગ આવે છે બોલા દાદા હા લેવા માંડો હબ બધી પતંગો લઈ જવી છે હા હા ફટાફટ લઈ લ્યો હજી નથી આવતા આગી ગઈ છે પતંગ થોડીક હો આ જોજો પાછા આવતા ને મમરા ભાઈ ના ના લેવા માંડો હો આપણને ના પાડી દી કાપડા દા તો પૈસા દેતા તો તોય ના પાડી હા લેવા માંડો બધી આ તો ફાટી ગઈ ફાટી ગઈ ભલે ફાટી ગઈ આપણે ક્યાં પૈસા દીધા લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો આવ્યા મમરા ભાઈ એ આવે ભાગો પડે ભાગો ઓહો એટલી બધી પતંગો લઈને લઈ આવ્યા તો ભોળા દાદા હું સીધો મારા ઘરે જાઉં તો ના રે ના ઘરે નહીં વાડીએ જઈને ભાગ પાડી પછી જાય હાલ એ હારું હાલો હાલો આશ મસ્તી ની પતંગ હાથમાં આવી ગઈ છે જો આવી આવી સાત આઠ પતંગ હાથમાં આવી જાય તો આજના ધન એનું થઈ જાય લાવ આ પતંગ તો લગાડી દઉં હે મારી પતંગો ક્યાં ગઈ બધી હાલ હાલ હા ભા ભાગ પાડ હાલ ઉભાઈ રહ્યો નાની મોટી પતંગો નોખી પાડી દેવા જો અરે પણ પતંગો નોખી હું કામ પાડવી એમને બે ભાગ પાડી નાખ બે ભાગ ને ત્રણ ભાગ પાડવાના છે તમે ઉડાડો પતંગ ભલે હું ન ઉડાડો મારા ભાગ ની પતંગો વેચી દઈ એ હારું હાલો ત્રણ ભાગ પાડી દેવી ઉભો રહે લાય અને એકલી પ્લાસ્ટિક ની નહીં લેતા કાગળ ની પતંગ લઈજો હા લાય બસ આ મારી છે આ નાની મોટી પતંગો બધી લઈ લ્યો આપણે હરખા ભાગે હા હવે આવી મોટી પતંગ લા એક પંજો હું લાવ અલે આ તારા ભાગ ની પતંગ આ લાવા તું તારા ઘરે વયો દાદા એ હા જાવા કેથી દે ઉભા રહ્યો મારી પતંગો લઈને વીએ ભલે તો અમે ક્યાં પતંગો લઈને આવ્યા અમે તો લૂંટીને લાવ્યા બકુલભાઈ આમાં ક્યાં કાંગતરા બાંધેલા છે તમે લૂંટીને લીધી હોય પતંગ તે મમરાભાઈ અમે તો કાંગતરા વગર ને લૂંટીએ હવે દુકાન લૂંટીને વીએ એમ નથી કહેતા મારી આ તો અમારી છે કાપડા દાદા હા હા તો તમારી હોય તો તમારી સાબિતી હું ક્યાંથી લાવ્યા પતંગ હાલો તો હાલો તમારી પતંગ છે એની સાબિતી હું ઉભા રહ્યો તો હજી ખોટું બોલો છો ઉભેલા મમરા ભાઈ મારતા ને અલ્યો તમારી પતંગ હવે મારા પતંગ ને જોતી તમે તૈણે જણા થઈને 500 500 રૂપિયા આપી જાલો હવે 500 500 રૂપિયા થોડા આપી 100 રૂપિયા ની પતંગ છે એમી કાઈ પૈસા ન દેવાના અલ્યો તમારી પતંગો બકુલભાઈ પૈસા ન દેવો હોય ને તો પતંગો મારી જ્યાં હતી ને ત્યાં તમે ગોઠવી દો હાલો
જાયલા પતંગ ગોઠિયા જા ઉભો રહેલા તું એકલો ની તમે તણે જણા હાલો હાલો જાય બકુડા તું જા ગોઠિયા જા હું એકલો થોડો જાવ ઉભો રહ્યો તો હા હાલો આઈ હાલો 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 ઉભો રહ્યો તો આમ ભાગી ગયા હાલો જેમ મારી પતંગ ગોઠવેલી હતી ને એમ ગોઠવવા માંડો હા લા 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 ગોઠવવા માંડવી બકુલભાઈ ઈ પતંગ ન્યા નહોતી હેઠે હતી એ હારું જો અહીંયા હેઠા ગોઠવી દઉં એટલે એ તું ન્યા ક્યાં ગોઠવે આમ હરખી ગોઠવી ને લા લા હું ગોઠવી દઉં કેને ની ફાવે ભોળા દાદા ઈ પતંગ ન્યા નહોતી ઈ પતંગ અહીંયા હતી એ લગાડો પણ અહીંયા ભલે ને તમને હું વાંધો ઈ વાંધો તો હોય ને મારી જેમ પતંગ ગોઠવેલી હતી એમ જ ગોઠવો નકર આવ્યું હમણે એક ઝોકો મારું માતાની ઉપર ગોઠવી દઉં તો મમરા બાવા બરાબર ગોઠું છો અહીંયા બકુલભાઈ એ ક્યાં પતંગ પડવી લોગો એ હા એલા એ તું પતંગ ફાડી આમ હરખી ગોઠવી એ અને ઓલી કોને કપાઈને પતંગ આવે એ આ પતંગ આવી એ આ ભાગી જા ઉભા રહ્યો તો તમે ઉભા રહ્યો તો આ હવાની મને ખબર હતી તમે દુકાન બંધ કરાવવા બેઠા હતા